નમસ્કાર, ખબર વડાલી, અસર વડાલી. ગામડું એટલે વહેલી સવારે પરોઢિયા ગવાતા હોય, પક્ષીઓનો કલરવ સંભળાતો હોય, મંદિરમાં ઘંટરાવ સંભળાતો હોય, ઢોર ઢોખરના ઘોંઘાટ સંભળાતા હોય, દૂધણા ગાય ભેંસ ડેલે આવતા હોય, ગામડાના લોકો વહેલી સવારે વનસ્પતિના દાતણ કરતા હોય, બહેનો લાજ કાઢી કૂવા ઉપરથી બેડે પાણી લાવતા હોય, છકડો અને રિક્ષામાં ગામડાના લોકો અવર જવર કરતા હોય, દફતર ભરાવી નિશાળે છોકરા જતા હોય, આવું ગામડું આજના સમયે કલ્પના બની રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ધૂણસોલ ગામની વિશેષ વાત. સંધ્યા ટાણે ઢોર ડોખર પાછા ઘરે ફરતા હોય, પાદરે વડીલો ચર્ચા કરતા હોય, વડલાની વડવાઈઓએ બાળકો ઝૂલતા હોય, આવું જ ગામ એટલે ધૂણસોલ. આ ધૂણસોલ ગામમાં ચૌધરી ઠાકોર અને રબારી સમાજના લોકો રહે છે. લાખણી તાલુકાના ધૂણસોલ ગામે 2000-2500ની વસ્તી છે, જેમાં એક જ ચૌધરી પરિવારના 110 જેટલા પરિવારો વસવાટ કરે છે. શું નામ આપનું? લાલાભાઈ નામ મારો. લાલાભાઈ, એ જણાવો કે આ લાખણી તાલુકાનું ધૂણસોલ ગામ, ગામમાં કયા સમાજની વસ્તી છે? આ ચૌધરી સમાજ છે, ઠાકોરો છે અને રબારી. આ જે સમાજ છે તે સમાજનું અહીંયા જીવન નિર્વાહ માટેનું કામ શું? પશુપાલન? પશુપાલન કરે, પછી ખેતી કરે. ખેતીમાં બધે વાવેતર થાય, આપણા દેશી વાવેતર, એરંડા, રાયડો, મગફળી થાય. અહીંયા જે ખેત ઉપજ થાય, એ ખેત ઉપજને તમે ક્યાં વેચવા જશો માર્કેટમાં? બસ આ લાખણી કે ડીસા. અત્યારે સરકાર તરફથી જે ભાવો મળી રહ્યા છે તે ભાવોથી આપ સંતુષ્ટ છો? હવે સંતોષ છે, બીજો શું કરો, કેમથી ઝઘડા કરવા જાઓ? આ જે છે એ ચાલે. અહીંયા જે પશુપાલનનો ધંધો ચાલે છે, જે દૂધ અને જે વગેરે ભરાવવાનું હોય, તમે ક્યાં ભરાવો છો અને કેટલો પગાર તમને મળે છે? આ ધૂણસોલ ડેરીમાં જ ભરાવો અને પેટા સેન્ટરમાં અમારા જોડે જ છે. સામાજિક રીતરિવાજોની વાત કરીએ તો અહીંયા લગ્નની સિસ્ટમ કયા પ્રકારની ગોઠવાયેલી હોય છે? અત્યારે આ હેડે છે દેશી, આપણે આવો ને જોન બે હોન જોન આવે, દિવસ પુરવણે કરી નાખ્યું. પહેલાં તો રાતે આવે, રાતે રહેતા, પહેલાં તો બે બે રાત રોકાતા, પણ હવે તો એક જ દિવસમાં કરી નાખ્યું. દિવસ પૂરતો હવામાં જાય ને હોય ઘરે. ચૌધરી સમાજમાં દીકરીના જ્યારે લગ્ન કરવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારનું તમે દહેજ લો છો? ના, કોઈ નહીં. તમારા સમાજના જે લોકો નોકરી ધંધો, કેટલા પ્રમાણની અંદર લોકો નોકરીઓ કરે છે? નોકરીઓ તો હવે 30 વર્ષથી તો બધા ચાલુ થઈ ગઈ છે, હાલ તો ચાલુ છે અને બધા કોમે લાગી ગયા છે. એના પહેલા વડીલ છે એ કોઈ કરતા નથી અમારા. ખાસ કરીને ચૌધરી સમાજના આજના નવા જે યુવાનો છે તેમને શું કહેશો? એ તો તૈયાર છે, ગમે તે નોકરીમાં છે, પછી મોટા મોટા ધંધા છે, બહાર જતા રહ્યા છે, બહાર જવા મંજૂરી છે. અત્યારે મોંઘવારીના સમયની અંદર ઘર ચલાવવું ખેતી ઉપર અને પશુપાલન પર કેટલું મુશ્કેલ? ખૂબ, કોઈ વધતો નથી. ખોણ મોંઘા થઈ ગયા, બીજા બિયારણ મોંઘા થઈ ગયા, ડીઝલ મોંઘા થઈ ગયા, એટલે કોઈ વધારો છે જ નહીં અમારા જોડે. નેટ નેટ પૂરું કરવાનું છે. હાલવા મેલવાની તો વાત છોડો તમે. શહેરો અને ગામડામાં કેટલો તફાવત? ઘણો છે. ગામડામાં તો શું છે, જીવન પાસે બીજો કોઈ વધવાનું નથી કે કોઈ નવા ધંધા થવાના નથી. ચાલુ વર્ષે લાખણી તાલુકાની અંદર કેટલો વરસાદ નોંધાયો અને એ વરસાદથી 100% આવનાર રવિ પાક જે શિયાળુ સિઝન છે પાકશે કે કેમ? નથી પાકી, અમે બગાડ થયો, વરાળે થયો. હાલે ગરમીના લીધે અડધા રાયડા ભાગે છે, કોઈ બીજો વાવેતર છે, બટાકા છે, બગાડ છે, એ તો થવાનું જ છે. લાખણી તાલુકાનું ધૂણસોલ ગામ એકતા, સંપ અને ભાઈચારા માટે જાણીતું છે. મોટાભાગના ચૌધરી સમાજના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ત્યારે અહીંયા ચૌધરી સમાજના લોકો બાજરીનો રોટલો અને ગોળ અને ઘી સાથે જમણવાર કરવામાં અગ્રેસર છે. ત્યારે કહેવાય કે ધૂણસોલ ગામના મકાનો કાચા છે, પરંતુ મહેમાન ગતિ માટે ચૌધરી સમાજના મન પાકા છે. અહીંયા ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં સહિતના પાકોની ખેતી કરી ઓછા પાણીએ સારી ઉપજ મેળવે છે. પટેલ હરચંદભાઈ મગનાજી, ગામ ધૂણસોલ, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. મારું ગામ ધૂણસોલ. અમારે
એક જ ઘરના 120 ઘરે અમારે હોળકી અને અમે બધાએ હળીમળી અને સાથે રહીએ. પ્રસંગ હોય, કોઈ બી મોટો પ્રસંગ હોય, નાનો હોય, ગમે તે ક્યાં જવાનું હોય આવવાનું હોય, બધા સંપીને રહીએ. અમે ખેતી સાથે સંકળાયેલા છીએ. અમે વાવેતરમાં બધું આ રાયડો, બાજરી, ઘઉં, બટાકા, ડુંગળી બધું વાવીએ છીએ. પશુપાલન સાથે સંકળાયેલા છીએ. અમુક નાના મોટા ગામમાં અમારે વિકાસ થયો એટલે કોઈ ધંધા સાથે પણ સંકળાયેલા છીએ. બધા હળીમળી અને બધું કામ કરીએ છીએ. આમ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ધૂણસોલ ગામ સર્વ સમાજની વસ્તી ધરાવતું ગામ છે. ખાસ કરીને ચૌધરી સમાજના લોકો ગામની પાસેના ખેતરોમાં કુદરતી સૌંદર્ય અને કુદરતી વાતાવરણમાં ખેતરોમાં જ પોતાના ઢોર ઢોખર સાથે રહી ખેતી કામ કરી પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે. સૌથી મહત્વની બાબત એ છે કે ચૌધરી સમાજના કુટુંબોમાં ક્યારેય મોટો ઝઘડો થયો જ નથી. ક્યારેય પણ ચૌધરી સમાજના લોકો પોલીસ સ્ટેશને ગયા જ નથી. ખરેખર તો અમિતાભ બચ્ચનના એ શબ્દો સાથે કુછ દિન ગુજારીએ ગુજરાત મેં, પણ હકીકતમાં કુછ દિન ગુજારીએ ધૂણસોલ મેં. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા. અમે ધૂણસોલ ગામના, મારું નામ દેવાદી મગનાદી ચૌધરી, તાલુકો લાખણી વાય દિશા. અમારે 6 ઘરની વસ્તી છે ધૂણસોલમાં. આખા એક કુટુંબ છો, તો ચૌધરી છો, ને આખા મળીને રહો છો. કોઈ દાડો અમે આજે પોલીસમાં બીજા આજ દાડા સુધી અમારા ગામમાંથી ગયા નથી. અને અમારે બધે પ્રેમ કોઈ હોય તો આ ખાટલા ઉપર બે ને એકબીજાનો નાના મોટો પર્સન હોય તો પટાવી નાખો. આજ દાડા સુધી અમારે આવો બન્યું નથી ધૂણસોલમાં.